નમસ્કાર હું ચિરાગ ટીવી નાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દ્વારકા પછી મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડી પડાયું છે મોરબીના ઝિંજુડા ગામમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે એટીએસે પાકિસ્તાનથી મંગાવાયેલા એકસો વીસ કિલોગ્રામ હેરોઇનને પકડી પાડ્યું છે આ સાથે ત્રણ શખ્સો પકડી પાડ્યા છે આ ડ્રગની કિંમત લગભગ છસો કરોડથી આસપાસની છે મળતી વિગતો પ્રમાણે ઝિંજુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુમાં આવેલા મકાનમાં આ ડ્રગ્સ છુપાવાયું હતું જ્યાં એટીએસની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં રેડ પાડી હતી જ્યાંથી ડ્રગ્સ પકડી પડાયું છે જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન

ચિરાગ પંદર કલાકથી વધારેનો સમય થઈ ગયો છે ને એટીએસની ટીમ છે તે જે મકાન છે તે મકાનમાં હજુ હજુ હાજર છે તેમના દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એકસો વીસ કિલો જેટલું જે ડ્રગ્સનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે તેને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને જે ત્રણ આરોપીઓ છે કે જેમાં જોડિયાનો મુખ્તાર હુસેન ઉર્ફે જબાર અને સલૈયાનો ગુલાબ હુસેન છે આ ત્રણેય શખ્સોની અત્યારે એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે સ્ટેટ આઈબી હોય કે સેન્ટ્રલ આઈબી ના અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ આખા મામલાની જે આખી ઘટના છે તેની વિગતો લેવાઈ હતી અને તેનું આંતરરાષ્ટ્રીય કનેક્શન કેટલું છે તે દિશામાં જે એટીએસ અને તમામ એજન્સીઓ છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત છે કે જે રીતે રાજ્ય પોલીસ વડા તેમના દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી હતી કે જે ગુલાબ અને જે જબ્બાર છે આ બંને જે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ છે તેની સાથે સાટગાટ ધરાવે છે ને અવારનવાર અગાઉ પણ તેઓ દુબઈ ખાતે પણ ગયા હતા ને ત્યાં પણ તેમને જે ડ્રગ માફિયાઓ છે તેની સાથેની તેની સાટગાટ હતી અને તેમની ડીલ છે તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેમને કેટલા સમયથી તેઓ આ ડીલ કરતા હતા અને ગુજરાતમાં કેટલી જગ્યાએ તેઓએ ડીલ કર્યું તે સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસ છે તે તેજ કરવામાં આવી છે મહત્વની વાત બીજી પણ છે ચિરાગ કે બે હજાર વીસમાં જબ્બારે જે પોતે એન્જિન ખરાબ હોવાથી પાકિસ્તાનના કરાચીમાં પોતાની બોટ છે તે ડોક કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનની જે એજન્સીઓ છે તેમના દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્રણ દિવસની પૂછપરછ બાદ તેને છોડવામાં આવ્યો હતો ત્યારે તે એજન્સીઓ સાથેની વાતચીત તેની કયા પ્રકારની હતી અને તે કઈ રીતે છૂટ્યો તે દિશામાં પણ જે એટીએસ ની ટીમ છે તે તપાસ કરી રહી છે આ સમસુદીન છે કે જે અહીં જે મોરબીના જે આ ગામમાં રહેતો હતો જીજુડા ગામમાં તે છેલ્લા દોઢ વર્ષથી રહેતો હતો તેના પિતાનું કોરોનામાં અવસાન થયા બાદ તેની માતા સાથે રહ્યો હતો ત્યારે સમસુદીનનો કયા પ્રકારનો રોલ છે તે દિશામાં પણ એટીએસ છે તે તપાસ કરી રહી છે એટીએસને સચોટ માહિતી મળી હતી કે આ શમસુદીનના ઘરે જે ડ્રગ્સનો આ જથ્થો છે તેને આ બંને જે જબાર અને ગુલાબ છે આ બંને અહીં આવવાના હતા

પૂછપરછ કરી રહી છે ને આ કાર્યવાહી હજુ પણ ચાલી શકે બિલકુલ મોહિત આપ અત્યારે ઝીંજુડા ગામમાં ઉપસ્થિત છો જ્યાં આજે આરોપીઓનું જે ઘર આવેલું છે તે પણ છે આસપાસના લોકોના કોઈ કનેક્શન અથવા તો આસપાસના પાડોશીઓ કશું કહી રહ્યા છે કેટલા વર્ષોથી આ ડ્રગ પેડલ અહીંયા રહેતા હતા ચિરાગ ગામ તો અહીં જે આસપાસ વ્યક્તિઓ રહી રહ્યા છે તે કંઈ બોલવાનો ઇનકાર કરીએ પરંતુ તેના પિતાનું કોરોનાના કારણે અવસાન થયા બાદ તેની માતા સાથે અહીં રહેવા લાગ્યું હતું અને દોરા તે કામ કરતો હતો તે દોરાધાગાનું કામ કરતો હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આસપાસના શહેરોમાંથી અનેક લોકો છે તે અહીં આવતા અનેક લોકો આવતા હોવાને કારણે કોઈને પણ શંકા ન જ હતી કારણ કે આ સ્વાભાવિક છે કે લોકોને એવું થતું કે દોરાધાગાના કામ માટે તેઓ અહીં આવતા હશે જેને લઈને જ કોઈને શંકા જ ગઈ નથી આ ઉપરાંત જે સમસુદીન છે તે જુગાર રમવાની ટેવવાળો છે જે ગઈકાલે જ્યારે પોલીસનો દરોડો અહીં કરવામાં આવ્યો ત્યારે ગામ લોકોને એમ જ થયું હતું કે સમસુદીન જુગાર રમવાની ટેવ વાળો છે જુગારીઓ તેની સાથે હોય છે એટલે આ જુગારની રેડ પડી હશે પરંતુ ત્યારબાદ આખો મામલો સામે આવ્યો અને સમસુદીન આ પ્રકારની પ્રવૃત્તિ અહીં કરતો હતો તે લોકોના અને ગામ લોકોના ધ્યાને આવ્યું આમ જે ગામ લોકો કહી રહ્યા છે કે શાંત પ્રકૃતિનો માણસ હતો અને પોતાના ઘરે રહીને જ આ દોરા ધોગાનું કામ કરતો હતો એટલે લોકો સાથે તેનો કોઈ સીધો સંપર્ક ન હતો પરંતુ આ દોરાધાગાની યાળમાં તે જે નશીલા પદાર્થોનો કાળો કરી રહ્યો હતો હવે પર્દાફાશ થયો છે ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ તો શમસુદ્દીન ઘર જ્યાં શમસુદ્દીન પોતે દોરા ધાગાની માં આ પ્રકારના ડ્રગ પેડલર તરીકેની ભૂમિકા ભજવતો રહ્યો જોકે હાલમાં તેની પૂછપરછ પણ ચાલુ છે